વડામા પોલીસ મથકમાંથી ફરાર થયેલ કુખ્યાત બુટલેગર ન્યાજી જેલના હવાલે કરવામાં આવ્યો હતો। વડોદરાના વારસિયા વિસ્તારમાં આવેલી T12 રૂમ નંબર 168 SK કોલોનીમાં રહેતા હરેશ ઉર્ફે હરી ચંદ્રકાંત બ્રહ્મ ક્ષત્રિયની તારીખ 30 માર્ચ 2022ના રોજ વડોદરા શહેર પોલીસ તંત્રના PCB શાખાના PI JJ પટેલના સ્ટાફે માહિતીના આધારે બાતમીના આધારે અમદાવાદ નરોડા ગેલેક્સી પાસેથી કાર સાથે ઝડપી પાડ્યો હતો। दरमियान वडोदरा जिला पुलिस तंत्र वरणामा पुलिस स्टेशन में नोधायेल प्रोहिबिशनना गुना अंगे वरणामा पुलिस कायदाकीय कार्यवाही पूर्ण करीने कब्जो लीधो हतो अने वरणामा पुलिस स्टेशन की कस्टडी में राखवामां आव्यो हतो। दरमियान लघुशंकाए जवाना बहार बुटलेगर हरेश उर्फे सिंधी वरणामा पुलिस मथकना फरज उपरना जवानों ने चकमो आपी फरार थई गयो हतो। कुख्यात बुटलेगर फरार थई जता जिला पुलिस तंत्रए आरोपी ने झड़पी पाड़वा दौड़धाम करी मूकी हती। નોંધનીય છે કે જિલ્લા પોલીસ વડા તરીકે રોહન આનંદે ચાર્જ લીધાના 12 કલાકમાં જ કુખ્યાત બુટલેગર હરેશ ઉર્ફે હરિસિંધી ફરાર થઈ જતા જિલ્લા પોલીસ તંત્રમાં ચકચાર મચી ગઈ હતી। ઉલ્લેખનીય છે કે કુખ્યાત બુટલેગર હરેશ ઉર્ફે હરિસિંધી સામે વડોદરા સિટી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન આર્મ્સ એક્ટ સહિત 12 ગુના નોંધાયેલા છે। આ ઉપરાંત હરણી પોલીસ, કિશનવાડી પોલીસ, બાપોદ પોલીસ, વાડી પોલીસ, માંજરપુર પોલીસ તેમજ વડોદરા જિલ્લાના વરણામા અને તાલુકા પોલીસ મથક મળી કુલ 26 ગુના નોંધાયેલા છે, જે વડોદરા શહેર PCB શાખાને બુટલેગર રાજસ્થાનથી પરત આવી રહ્યો હોવાની માહિતી મળતા વોચ ગોઠવીને તેને દબોચી લીધો હતો। પોલીસ તંત્રમાંથી મળેલી માહિતી પ્રમાણે હરેશ ઉર્ફે હરી બ્રહ્મ ક્ષત્રિય 5 વખત પાસામાં જઈ આવ્યો છે। કુખ્યાત બુટલેગર હરેશ ઉર્ફે હરિસિંધી વારસિયામાં કોઈ જેલમાં હોય તે વ્યવસ્થિત પોતાનું વિદેશી દારૂનું નેટવર્ક ચલાવતો હતો। આવા કુખ્યાત બુટલેગર હરિસિંધી વહેલી સવારે વરણામા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાંથી ફરાર થઈ જતા જિલ્લા પોલીસ તંત્રમાં ચકચાર મચી ગઈ હતી। વરણામા પોલીસે ફરાર થઈ ગયેલ કુખ્યાત બુટલેગર હરેશ ઉર્ફે હરિસિંધી સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે। બીજી બાજુ જિલ્લા પોલીસ તંત્રની વિવિધ એજન્સીઓ દ્વારા નવનિયુક્ત જિલ્લા પોલીસ વડા રોહન આનંદની સૂચના અનુસાર સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી હતી। આજરોજ વડોદરા કોર્ટના સરેન્ડર અરજી સાથે હરિસિંધી હાજર થયો હતો, જેમાં કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલતા જેલના હવાલે કરવામાં આવ્યો હતો।